ઝઘડાઓ થઈ રહ્યા છે ત્યારે કાપોદ્રામાં રહેતા દંપતી વચ્ચે થતા રોજિંદા ઝઘડાથી કંટાળી પતિએ પત્નીને માથામાં ધોકો મારતા પત્નીને હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યારે હુમલો કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી લોકોમાં પારિવારિક ઝઘડાઓ વધી રહ્યા છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતિ અને પત્નીના રોજિંદા ઝઘડાનો કરુણ અંજામ જોવા મળ્યો છે. કાપોદ્રા પોલીસ મથકની હદમાં પતિ દ્વારા પત્નીને માથાના ભાગે ધોકા મારી હત્યા કરવાની કોશિશ કરી હતી. પતિએ પત્નીને ધોકા મારતા લોહી લુહાણ હાલતમાં પરિણીતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી, તો બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ સ્થળે દોડી જઈ આરોપી ભરત મોરડિયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગઈ તારીખ 10/9/2024 રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ 2 સોસાયટીમાં પતિએ પત્નીને કપડાં ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય, જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા રહેવાસી શ્રીજીનગર વિભાગ 2 સાગર રોડ કાપોદ્રા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય. મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે 12:30-1 સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફળિયા નવાપુર જિલ્લા નંદુરબાર નાવોની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓની કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. ઉપરોક્ત ગુનાની તપાસ પોઈન્ટ શ્રી એમ બી અવસુરા કાપોદ્રા પોસ્ટેનાઓ હાલ કરી રહેલ છે.